સંકલન સમિતિની 15 જેટલી વિવિધ માંગોને લઈ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ આજે વિરોધ નોંધાવ્યો હતો. આગામી એક સપ્તાહ સુધી કાળા વસ્ત્રો પહેરી શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે અને માંગ નહીં સંતોષાય તો આગામી રણનીતિ માટે પણ આંદોલનનું રણશીંગુ ફૂંકશે. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી પહેલા રાજ્યના જુદા જુદા વિભાગના કર્મચારીઓના રાજ્યવ્યાપી આંદોલન શરૂ થયા હતા. આ દરમિયાન સરકાર દ્વારા જુદા જુદા સંગઠનો માટે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કેટલીક માંગો સ્વીકારતા આંદોલનો સમેટાઈ ગયા હતા. તેવી જ રીતે ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓની પરિણામ આધારિત ગ્રાન્ટ કાપવાની નીતિ રદ કરવી, આચાર્યોને ઇજાફા આપવા, તારીખ 1/4/2005 પહેલા કર્મચારીઓને જૂની પેન્શન લાગુ કરવા સહિત 15 જેટલી માંગને લઈ આંદોલન કરાયું હતું. આંદોલનને પગલે તત્કાલીન શિક્ષણ મંત્રી સહિત કુલ 5 મંત્રીઓની કમિટી બનાવાઈ હતી, જેમાં કર્મચારીઓની વિવિધ માંગ સ્વીકારવામાં આવી હતી. જોકે માંગ સ્વીકારતાની સાથે જ આંદોલન સમેટાઈ ગયું હતું. જોકે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ અને નવી સરકાર રચાઈ ગઈ ત્યારબાદ જે માંગ સ્વીકારાઈ હતી તે અંગે આજ દિન સુધી કોઈ ઠરાવ કે પરિપત્ર કરવામાં આવ્યા નથી. તેથી રાજ્યની ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોતાની પડતર માંગણીઓને લઈ સંકલન સમિતિ દ્વારા આંદોલનનું એલાન કરવામાં આવ્યું હતું અને વિવિધ 15 જેટલી માંગોને લઈ ફરીથી આંદોલનનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું હતું અને 17મી થી 24મી ઓગસ્ટ સુધી શાળાના તમામ કર્મચારીઓ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવશે. બ્લેક સપ્તાહ તરીકેનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં જોવા મળશે. જ્યાં સુધી ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓની માંગોને લઈ પરિપત્ર ન આપવામાં આવે ત્યાં સુધી વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. મારું નામ કમલેશા રામાનંદી, હાલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સુરત શહેર જિલ્લાના પ્રમુખ તરીકે કાર્યરત છું, સાથે સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છું. અમારો અત્યારે હાલ સંકલન સમિતિના આદેશ અનુસાર, ગુજરાત રાજ્ય સંકલન સમિતિના આદેશ અનુસાર ત્રીજા તબક્કાનું આંદોલન ચાલી રહ્યું છે. એની અંદર અમે કાળા વસ્ત્ર પહેરી સરકારશ્રીની નીતિ સામે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. અમારે આ નીતિનો વિરોધ કરવાનું મુખ્ય કારણ છે, સરકારશ્રી ઇલેક્શન પહેલાં જાહેરાત કરેલા જેટલા મુદ્દાઓ હતા એવાના આજ સુધી અમને પરિપત્રો મળ્યા નથી અને એ પરિપત્રોની યાદ કરાવવા માટે જ અમારી આ એક લડતના ભાગરૂપે અમે આ આંદોલન ચલાવી રહ્યા છીએ. આની અંદર મુખ્ય મુદ્દાઓમાં અમારા જે કંઈ મુખ્ય મુદ્દાઓ છે કે જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારશ્રી જેવા સંયુક્ત મોરચા હેઠળ લેવાયેલી 15 માંગણીઓનો સ્વીકાર અને આજ સુધી અમને આપ્યું નથી. એ માંગણીઓમાં ફિક્સ પગારની 5 વર્ષના નહીં વપરાયેલી મેડિકલ રજા સર્વિસબુકમાં જમા કરવી, વર્ધિત પેન્શન ધારકની નિવૃત્તિ સમયે 300 રજાનું રોકડમાં રૂપાંતર કરવું, વહીવટી કર્મચારીઓની બઢતી અને નવી ભરતી કરવી, અનુદાનિત અને માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગ્રંથાલય અને લાઇબ્રેરીઓની નિયમિત ભરતી કરવી, કેન્દ્રના ધોરણે કર્મચારીઓને મળતા 10% કપાતની સામે સરકાર 14% CPFનો ફાળો જમા કરાવવાનો પરિપત્ર કરવો, 1/4/2005 પહેલાંની ભરતી થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં લાગુ પાડવી, માધ્યમિક શિક્ષકોનો વર્કલોડ સુધારવો, જૂના શિક્ષકની ભરતી કરવી, 7મા પગાર પંચના એરિયર્સના 5મો હપ્તો એ રોકડમાં ચૂકવવો, આચાર્યોને 5/1/65નો ઇજાફો આપવો, પરિણામ આધારિત ગ્રાન્ટને આધારે એની અંદર સુધારા વધારા કરી નવી નીતિ અમલમાં મૂકવી, આ મુખ્ય માંગણીઓ જે અમારા પરિપત્ર રૂપે સરકારે સ્વીકારેલી છે, જે આજ સુધી અમને કરી નથી, એના માટે જ અમારી આ પ્રક્રિયા સંયુક્ત સંકલન સમિતિ ગુજરાત રાજ્યના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં અત્યારે આ આંદોલનો ચાલી રહ્યા છે. આ આંદોલન આ 17 તારીખે શરૂ કરી 1 અઠવાડિયા સુધી સતત અમે કાળા વસ્ત્રો ધારણ કરી સરકારની નીતિ સામે વિરોધ પ્રદર્શિત કરશું. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.